વલસાડમાં સામાન્ય સભામાં અજીબ દ્રશ્યો જોવા મળ્યા, જેમાં સત્તાધારી ભાજપના સભ્ય ઉજેશ પટેલ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો. કેટલીક બાબતોને લઈને ઉજેશ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તેનો કોઈ ઉકેલ નથી આવતો, જેને લઈને ભાજપના સભ્ય ઉજેશ પટેલ મોઢે પટ્ટા બાંધી સભામાં પહોંચ્યા અને ચાલુ સભામાં રમકડા રમી આનો વિરોધ નોંધાવ્યો. તો વલસાડમાં સામાન્ય સભામાં અજીબ જ દ્રશ્યો જોવા મળ્યા, જેમાં સત્તાધારી ભાજપના સભ્ય ઉજેશ પટેલ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. કેટલીક બાબતોને લઈને ઉજેશ પટેલ નારાજ જોવા મળ્યા હતા અને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં પણ તેનો કોઈ ઉકેલ ન આવતા આખરે વિરોધનો આ માર્ગ તેઓએ અપનાવ્યો હતો, જેને લઈ ભાજપના સભ્ય ઉજેશ પટેલે મોઢે પટ્ટા બાંધી આ સભામાં તેઓ પહોંચ્યા, ચાલુ સભામાં રમકડા રમી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. સંવાદદાતા માનવ જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. માનવ, એવા કયા મુદ્દાઓ હતા જે ધ્યાને ન ધરાતા આ પ્રકારે વિરોધ કરવો પડ્યો? સંજીવને આપણે ખાસ જણાવું કે વલસાડ નગરપાલિકા ઉપર અત્યારે ભાજપનું શાસન છે અને જે ઉજેશ પટેલ છે એ પણ ભાજપના જ એક કોર્પોરેટર છે, પરંતુ તેના વિસ્તારમાં જે કામો થવા જોઈએ એ કામો હજી થયા નથી. ખાસ કરીને જે પાણીની સમસ્યા અને અન્ય જે રસ્તાની બાબતમાં તેઓએ અનેક બાબતે રજૂઆત કરી છે, તેમ છતાં પણ તેઓની એવી માંગ છે કે તેઓ અને એક આક્ષેપ છે કે ભાજપના જે સત્તાધીશ છે, જે પ્રમુખ છે, તેઓ એક મનમાની પ્રકારનું વલણ દાખવે છે અને તેના વિસ્તારમાં કામ ન થવા હોવાનો તેઓ આક્ષેપ કરી રહ્યા છે. તેને લઈને તેઓ આજે સામાન્ય સભામાં અનોખી રીતે વિરોધ કર્યો હતો અને તેઓએ પોતાની મોઢા પર પટ્ટીઓ બાંધીને આવ્યા હતા અને એક રમકડું લઈને આવ્યા હતા અને તેઓ આ રીતે પોતે એવું જાહેર કરવા માંગતા હતા કે આ સભામાં કોઈ બોલવું કોઈ મતલબ નથી, કારણ કે તેઓ એ સત્તાધીશો સાંભળતા નથી. તેને લઈને તેઓએ વિરોધ નોંધાવ્યો છે અને આ જોકે જણાવવાનું કે ઉજેશ પટેલ અગાઉ પણ આ જ રીતે ભાજપના જ સત્તા સામે બાયો ચડાવી છે અને આજે આ રીતે અનોખો વિરોધ કરીને તેઓએ પોતાની હાજરી નોંધાવી હતી. જી બિલકુલ, માહિતી માટે આપનો આભાર માનવ. તો અનોખી જ રીતે ભાજપના સભ્યએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સામાન્ય સભામાં પોતાનો વિરોધ કરવા માટે તેઓ મોઢા પર પટ્ટા બાંધીને આવ્યા અને ત્યારબાદ આ બેઠકમાં જ રમકડા રમતા પણ જોવા મળ્યા.